તારીખ 17-8-2020 સોમવાર, ધોરણ 4, વિડિયો નંબર 1, વિષય હિન્દી. બચ્ચો, હમને ઇસસે પહેલે કે વિડિયો મે 5-11 તિરંગા ઝંડા કે બારે મે જાના કે તિરંગા ઝંડા તમારા રાષ્ટ્ર ધ્વજ હે. ઇસમે 3 રંગ હે, કેસરી, સફેદ ઓર હરા. સફેદ રંગ કે પટ્ટી મે નીલે રંગ કા એક ચક્ર હે, જિસે હમ અશોક ચક્ર કહેતે હે. ઇસકે બારે મે હમને જાના. આજ હમ વિષય હિન્દી પાઠ 12 મે ભેડિયે કી સુંદરતા, જો એક કહાની હે, ઉસકે બારે મે જાનેંગે. બચ્ચો, આપકો કહાની સુનના પસંદ હી હોગા, પર હમ ઇસસે પહેલે હમારે આસપાસ બહુત સારે પ્રાણીઓ કો હમ દેખતે હે, જૈસે ગાય, ભેંસ, બકરી, ઘોડા, શેર, બાઘ, જૈસે જંગલી પ્રાણીઓ કો ભી હમ જાનતે હે. ઓર એસે હી એક પ્રાણી કે બારે મે આજ હમ આપકો બતાને જા રહે હે, ઓર પાઠ કા નામ હે ભેડિયે કી સુંદરતા. તો હમ પાઠ કા પઠન કરેંગે, આપકો સુનના હે ઓર દેખના હે. પાઠ 12 ભેડિયે કી સુંદરતા. બચ્ચો, આપ યહાં ચિત્ર મે દેખ સકતે હે કે ભેડિયા યાને વરુ જો જંગલ મે રહેતા હે, ઓર વો અપને આપ કો બહુત સુંદર સમજતા હે. ઓર એક દિન વો જંગલ મે ઘૂમતે ઘૂમતે ફિર રહા હોતા હે, તો ઉસે એક આઈના દિખાઈ દેતા હે. તો વો આઈને મે અપની સુરત દેખતા હે, ઓર ઉસે અપની હી સુરત ઇતની ડરાવની લગતી હે કે વો કહેતા હે કે બાપ રે ઇતની ડરાવની સુરત, ઓર વો વહીં આઈના છોડકર ભાગ જાતા હે. તો યે આપકો ચિત્ર કે દ્વારા આપ દેખ સકતે હે. અબ હમ પાઠ કા પઠન કરેંગે. એક ભેડિયા થા, વહ અપને કો બહુત સુંદર સમજતા થા. એક દિન જંગલ મે ઉસે એક આઈના મિલ ગયા. ભેડિયે ને આઈને મે અપની સુરત દેખી, બાપ રે ઇતની ડરાવની. ભેડિયા અપની હી સુરત સે ડર ગયા, આઈના વહી છોડકર વહ ભાગ ગયા. બચ્ચો, એક બાર ફિર સે હમ પાઠ કા પઠન કરેંગે. એક ભેડિયા થા, વહ અપને કો બહુત સુંદર સમજતા થા. એક દિન જંગલ મે ઉસે એક આઈના મિલ ગયા. ભેડિયે ને આઈને મે અપની સુરત દેખી, બાપ રે ઇતની ડરાવની. ભેડિયા અપની હી સુરત સે ડર ગયા, આઈના વહી છોડકર વ ભાગ ગયા. બચ્ચો, હમને પાઠ કા પઠન કિયા, અબ હમ ઉસકે આધાર પર કહાની બનાયેંગે. કે એક જંગલ થા, વહ જંગલ મે બહુત સારે પ્રાણી રહેતે થે, જૈસે બાઘ, સિંહ, જિસે હમ શેર ભી કહેતે, હાથી, ઉસમે એક ભેડિયા ભી રહેતા થા. વહ ભેડિયા અપને આપ કો બહુત સુંદર સમજતા થા. હર પ્રાણી સે વો અપને આપ કો જ્યાદા સુંદર સમજતા થા. એક દિન વો જંગલ મે ઘૂમ રહા થા, ઘૂમતે ઘૂમતે ઉસે એક આઈના દિખાઈ દિયા. તો પહેલે તે વો દેખ કર ડર ગયા, ફિર વો ધીરે ધીરે પાસ ગયા, ઓર વહ આઈને મે અપની સુરત દેખને લગા. જૈસે હી ઉસને આઈને મે અપની સુરત દેખી, વહ અચાનક સે ડર ગયા કે બાપ રે ઇતની ડરાવની. વહ અપની હી સુરત સે ડર ગયા, ઓર વહી આઈના છોડકર વહ જંગલ મે વાપિસ દોડકર ભાગ ગયા. તો બચ્ચો, યે કહાની હે એક ભેડિયે કી.
अब हम उसके गुजराती के बारे में भी जानेंगे कि एक भेड़िया था, मतलब कि एक गोरु होतो। वह अपने को बहुत सुंदर समझता था। जो भेड़िया एटले के गोरु ए पोतानी जातने खूबज सुंदर समझतो हतो के हूँ बजाज करता खूबज सुंदर छू, रूपाळो छू। एक दिन जंगल में वह एक आईना मिली गया। एक दिवस आ वरु फरतू फरतू जंगल में जतू हतू तो एने एक आईना एटले के अरीसो दर्पण मळ्यो। भेड़िए ने आईने में अपनी सूरत देखी। आज ये वरु हतू एने आईना में दर्पण में पोतानी सूरत एटले के चेहरो एटले पोतानो चेहरो जोयो। बाप रे, इतनी डरावनी! एटले ए पोतानो चेहरो जोईने डरी जाय छे अने घूम पाड़ी उठे छे। बाप रे, आटली खूबज डरामणो चेहरो छे मारो! भेड़िया अपनी ही सूरत से डर गया। एटले आजे वरु हतू ए पोताना ज चेहराथी डरी गयो। आईना वही छोड़कर वह भाग गया। एटले आईना यानी दर्पण, दर्पण त्यां ज मूकी अने ए भागी गयो। तो बच्चों, यहां कुछ हिंदी शब्द का गुजराती अर्थ भी हम जानेंगे, जैसे कि भेड़िया, जिसे हम गुजराती में कहते हैं बोरू, भेड़िया यानी बोरू। दूसरा शब्द है बहुत, बहुत यानी खूब। उसके बाद है आईना। जिसे हम कहते हैं दर्पण। उसके बाद है सूरत, सूरत यानी चेहरा। उसके बाद है डरावनी। बच्चों, यहाँ कुछ हिंदी शब्द के गुजराती अर्थ दिए गए हैं। भेड़िया, बहुत, आईना, सूरत और डरावनी। तो हम उसके गुजराती अर्थ भी जानेंगे। पहला है भेड़िया, भेड़िया यानी बोलू। बहुत एटले खूब, आईना एटले दर्पण, आपणे अरीसो पण कहीए छीए, अरीसो। उसके बाद है सूरत यानी चेहरो और डरावनी एटले डरावनी। तो ये कहानी के आधार पर कुछ हिंदी शब्द के गुजराती अर्थ है। भेड़िया यानी बोरू, बहुत एटले खूब, आईना एटले दर्पण अथवा अरीसो, सूरत एटले चेहरो, डरावनी एटले डरावनी। बच्चों, आज के वीडियो में हमने पाठ 12 भेड़िए की सुंदरता, उसके बारे में हमने पाठ पढ़ा और उसका गुजराती अनुवाद भी हमने समझा और पाठ 2 के बारे में भी हमने चर्चा की। और पाठ के आधार पर कुछ हिंदी शब्द थे जिसे हम गुजराती में क्या कहते थे, उसके बारे में भी जाना। और अब आपको इस पाठ के आधार पर वर्कशीट दी जाएगी। जो वर्कशीट है वह भेड़िए के बारे में है कि आपको पढ़ना है और अनुलेखन करना है। अनुलेखन यानी सुंदर अक्षरों में जैसे लिखा हुआ है वैसा ही आपको सुंदर अक्षरों में लिखना है, जिसे हम कहते हैं अनुलेखन। अनुलेखन में जोड़नी होती है, अल्प विराम, पूर्ण विराम, जैसे हर एक चिन्ह की आपको सही समझकर और उसका लेखन में उपयोग करना होता है। वैसे ही जिसे हम रूबरू जैसे है वैसा ही लिखना होता है, उसे हम अनुलेखन कहते हैं। तो आपको ये भेड़िए के बारे में जो पाठ है उसका अनुलेखन करना है और पाठ के आधार पर आपको यहाँ जो शब्द दिए गए हैं उसे आपको याद रखना है और सुंदर अक्षरों में
तो आप ये वीडियो जरूर देखना और आपको ये पाठ है उसका पठन करना है और ये जो शब्द दिए गए हैं आपको उसे याद रखना है और सुंदर अक्षरों में नोट में लिखना है। बस थैंक यू। जय हिंद जय भारत।